વિજયા ગ્રામ પંચાયત ખાતે પાણી શુદ્ધિકરણ અંગે તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજયાની પીવાના પાણીની સમસ્યા અને ભૂગર્ભ ગટર અને ગંદકીના નિકાલ અંગે લોકોએ શ્રી કુંવરજીભાઈને સવાલો કર્યા હતા. અહેવાલ દેવરાજ મકવાણા, વિજયા. વિજયા વિસ્તારમાં, એમાં ખાસ કરીને વિજયા શહેરમાં લગભગ ઉનાળો આવતાની શરૂઆત થાય અને પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. રાજ્ય સરકાર તરફથી અને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ મહત્ત્વના વિભાગોની જવાબદારી મને સોંપીને કેબિનેટ કક્ષામાં જ્યારે સ્થાન આપ્યું છે, ત્યારે પ્રથમ સૌ પહેલાં વિછિયાની અંદર પીવાના પાણી માટે 15-20 વર્ષ સુધી કોઈ ચિંતા ન રહે. ફક્ત વિછિયા નહીં પણ આજુબાજુના જસદણ અને વિછિયા વિસ્તારની અંદર પણ પીવાના પાણીની સમસ્યા ન રહે એવું લાંબા ગાળાનું આયોજન અમે કરી રહ્યા છીએ. એના ભાગરૂપે વિછિયાની અંદર પણ અમે પીવાના પાણીનું પૂરું આયોજન કરી લીધું છે. સાથે સાથે વિછિયા તાલુકા મથક બન્યું છે ત્યારે અહીંયા ભૂગર્ભ ગટરનો હંમેશા લગભગ સમસ્યા મુશ્કેલી રહે છે. એના માટે આ સૌથી મોટી ગ્રામ પંચાયત હજુ છે ત્યારે અમે રૂરબન જે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ હતો એમાંથી થોડી નીકળતી બચત રકમ અને એ રકમ લગભગ 75-80 કરોડ જેવી રકમ જે એ વિભાગમાંથી નીકળે છે એનો ઉપયોગ કરીને વિછિયા શહેરની અંદર પણ ભૂગર્ભ ગટર આખા શહેરની અંદર પરા સહિતનું લેવલ સાથે આવરી લઈ અને લાંબા ગાળા માટે આની ભૂગર્ભ ગટર બનાવ્યા પછી લાંબા ગાળા માટેનો આ સમસ્યા હલ થાય એ માટેનો પણ આજે વિછિયાના સૌ તમામ સમાજના નાગરિકો, આગેવાનો, પદાધિકારીઓ સૌને સાથે રાખીને ખાસ કરીને જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે આ ભૂગર્ભ ગટર બને કે જેથી પીવાના પાણી અને સાથે સાથે નિકાલ થતો જે પાણી એટલે ભૂગર્ભ ગટરનું પાણી એનું પણ શુદ્ધિકરણ સાથે આજુબાજુમાં ગંદકી ન ફેલાય એ માટેનું પણ લાંબા ગાળાનું આયોજન એના માટેની આજની આ મીટિંગ રાખવામાં આવી હતી.